गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर कयुं छे? पांच छे। कयुं छे? पांच छे अने लेसन नंबर 19 छे। तो आपणे प्रश्न नंबर 4 नी अंदर कयो लेवानो छे? आपणे के प्रश्न नंबर 4 छे, खरा खोटा लखो। कयुं आवे छे? खरा खोटा लखो। तो एमां लखीशुं आपणे खरा खोटा लखो। एमां पेलो आपेलो छे के अश्मी बर्तर ने, कयो छे? अश्मी बर्तन ने प्रयोगशाळामां बनावी शकाय छे। શું આપેલો છે? કે બનાવી શકાય છે। તો આપણે જે આપણે અશ્મી બળતણને પ્રયોગશાળાની અંદર બનાવી શકાય છે, બનાવી શકાતો નથી, એટલે આપણે એમાં શું આવશે? ખોટું આવે। શું આવે છે? ખોટું। બીજા નંબરની અંદર આવે છે કે સી એન જી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે, વધારે પ્રદૂષણ કરતું બળતણ છે। શું છે? બળતણ છે। તો એમાં શું આવે છે? બળતણ છે, તો શું આવશે? ખોટું છે। શું છે? ખોટું છે। તો ત્રીજા નંબરની અંદર આપણે લઈશું કે કોક એ શું આપેલો છે? કે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે। શું છે? કે શુદ્ધ સ્વરૂપ છે। તો શું આવે છે એમાં? કે કોક એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે નહીં, તો શું આવે છે? ખોટું આવશે। શું આવશે? ખોટું। સંપૂર્ણ કંઈક શુદ્ધ સ્વરૂપ છે નહીં। ચાર નંબરની અંદર આપેલો છે કે કોલ્ટાર શું છે? કે કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે। શું છે? મિશ્રણ છે। તો શું આવે છે એમાં? વિવિધ પદાર્થોનું મિશ્રણ છે। સાચું છે, કોલ્ટાર છે, દરેક પદાર્થોનું મિશ્રણ કહેવામાં આવે છે। તો પાંચમા નંબરની અંદર આપેલો છે કેરોસીન એ કે કેરોસીન એ અશ્મી બળતણ નથી। શું આપેલો છે? અશ્મી બળતણ નથી। તો શું છે? અશ્મી બળતણ નથી। તો શું આવે છે? સાચું છે, ખાલી જગ્યામાં છે। હવે આપણે છઠ્ઠા નંબરની અંદર જોઈશું કોલકટારનું શું છે એમાં? કે અહીં આગળ આપણે જોઈ લો, ખરા ખોટે લખો, અશ્મી બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે, તો ખોટું છે, એને કંઈ બનાવી શકાતું નથી। તો સીએનજી પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે, તો પણ શું આવે છે? ખોટું આવે છે। કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, તો શું આવે છે? ખોટું આવે છે એમાં પણ। કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે, તો શું છે? સાચું છે, કેરોસીન એ અશ્મી બળતણ નથી। તો શું આવે છે? સાચું આવે છે। તો હવે આપણે આમાં જોવાનું છે કે માગ્યા પ્રમાણે જવાબ લખો। હવે પાંચમો પ્રશ્ન છે, એની અંદર આપણે લખીશું કે માગ્યા પ્રમાણે જવાબ લખો। તો માગ્યા પ્રમાણે જવાબમાં શું આવે છે? કે સૌથી પહેલા આવશે, કયો છે? પ્રશ્ન નંબર 5 આપેલો છે કે માગ્યા પ્રમાણે જવાબ લખો।
શું આપેલો છે માગ્યા પ્રમાણે જવાબ લખો. તો એમાં પહેલો આપેલો છે કે સમજાવો, શું છે કે સમજાવો અશ્મિ બળતણ. શું જવાબ સમજાવવાનું છે આપણે? અશ્મિ બળતણ સમજવાનું છે. તો જવાબમાં આવશે કે તે સજીવોના મૃત દેહોના અવશેષોમાંથી બનેલા હોય છે. શું આપેલો છે કે બનેલા હોય છે? એટલે જ તે બધાને અશ્મિભૂત બળતણ શું કહેવામાં આવે છે? અશ્મિભૂત બળતણ તરીકે ઓળખાય છે. તો ઉદાહરણ તરીકે, દાખલા તરીકે કોલસો શું આવે છે? કોલસો છે, કોલ ગેસ છે. બીજું શું આવે છે કે કોલ ગેસ છે. પછી પેટ્રોલિયમ છે. શું છે કે પેટ્રોલિયમ વગેરે કહેવામાં આવે છે. તો બીજા નંબરની અંદર આપણે જોઈશું કે બીજા નંબરમાં કયો પ્રશ્ન આપેલો છે કે બીજાનો જવાબ છે મૃત વનસ્પતિમાં. અહીં હું જવાબ એકલો જ લખું છું, પ્રશ્ન લખતી નથી. પ્રશ્ન બીજાનો શું આવે છે? જવાબ આવશે. શું આવશે? જવાબ છે મૃત વનસ્પતિમાં કોલસો કઈ રીતે બને છે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જો એમાં જવાબમાં આવશે લગભગ. શું આપેલું છે કે લગભગ 500 મિલિયન શું છે એમાં કે 500 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના શું આપેલું છે કે પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત શું છે કે ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા. શું આપે છે કે જે ગીચ જંગલો હતા? તો કુદરતી આફતમાં જંગલો હતા. તો કુદરતી આફતોના કારણે ઊંચા નીચી જમા થઈ જવાથી તાપમાનને લીધે વનસ્પતિ કોલસો બને છે. શું બને છે? કોલસો બને છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 3માં જોવાનું છે કે શા માટે અશ્મિ બળતણનો પુનઃપ્રાપ્ત કુદરતી સંશોધન છે તે સમજાવો.
એ આપણે જોઈશું કે આની અંદર આપણે છે પ્રશ્ન છે કે સમજ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે એટલે જ બધા જ ને અશ્મિભૂત બળતણ તરીકે ઓળખાય છે. તો દાખલા તરીકે કોલસો, કોલગેસ અને પેટ્રોલિયમ છે. તો લગભગ 500 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા. કુદરતી આફતમાં કારણે ઊંચા નીચા જમા થઈ જવાથી તાપમાનને લીધે કોલસો બને છે. તો હવે જો ત્રીજા નંબરમાં આવે છે એનો પ્રશ્ન છે, કયો આવે છે એમાં કે કયો ને એમાં જમા થાય છે, કે એમાં પણ હું જવાબ જ લખું છું. શું કરું છું એમાં? જવાબ જ, કે જવાબ આપેલો છે. ત્રણ નંબરનો શું આપેલો છે? જવાબ. એમાં જો પ્રશ્ન નંબર ત્રણનો પ્રશ્ન નંબર 5નો ક્રમ 3 છે એનો જવાબ છે કે શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ત કુદરતી સંશોધન સમજાવો. તો આપણે એમાં જવાબમાં લખવાનો છે કે અશ્મિ બળતણ બનતા લાખો વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા છે? કે લાખો વર્ષ લાગ્યા છે. તો માનવીની વિવિધતા પ્રવૃત્તિ માટે અભિબળતણ કયું બળતણ આપે છે? કે અભિબળતણનો બહોળો ઉપયોગ થાય છે અથવા વધારે ઉપયોગ થાય છે. શું થાય છે? કે વધારે ઉપયોગ થાય છે. તો કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો ઉપયોગનો જથ્થો મર્યાદિત છે. કયો છે? મર્યાદિત છે. તો પુનઃપ્રાપ્ત કુદરતી સંશોધનો કહે છે. તો હવે આપણે 4 નંબરમાં આપેલો છે એનો જવાબ આવશે. કયો છે એનો જવાબમાં છે કે તે રાત્રે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે સખત છે. તે કેવો છે? સખત છે. કોકના લક્ષણ અને ઉપયોગો જણાવો. ત્રીજા ચોથા નંબરના પ્રશ્નમાં છે, કોકના લક્ષણો અને ઉપયોગો જણાવો. હું પ્રશ્ન બોલું છું, અહીં જવાબ લખેલો છે, એ સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. તો તે સખત છે અને તે કેવો છે? છિદ્રાળુ છે. કેવો છે? છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કેવો છે? રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તો સળગે ત્યારે ધુમાડો થાય છે. શું છે? કે સળગે ત્યારે શું થાય છે? ધુમાડો થાય છે. તો હવે આપણે એમાં જોયું છે. તો બીજા નંબરમાં હવે આપણે એમાં જોઈશું કે સ્વાધ્યાય પોથીમાં છે, ભાગ્ય પ્રમાણે જવાબ લખો. અશ્મિબળતણ બનતા લાખો વર્ષ લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અભિબળતણનો વધારે ઉપયોગ થાય છે. કુદરતી અશ્મિબળતણનો ઉપયોગનો જથ્થો મર્યાદિત છે. તો તે સખત બીજા નંબરમાં આપે છે. ચોથો નંબર છે, ચોથા પ્રશ્નોમાં જવાબ છે, તે સખત છે.
તે છિદ્રાળું અને કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રગાઢ છે, તો સળગે ત્યારે ધુમાડો થાય છે. તો જો હવે વિદ્યાર્થી મિત્રો આટલા ચાર લખાયા છે, પાંચમો પ્રશ્ન જે છે એ પ્રશ્ન બહુ મોટા છે. એ મોટા પ્રશ્નોની અંદર આપણે એક મોટા પ્રશ્નોની અંદરનો આપણે એક પીડીએફ મોકલીશું, તો એ આપણે દરેકને લખવાની છે.